સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરશે અને આ કાર્યક્રમમાં ગુજરાતના ખેડૂતોની સમસ્યાના સાત મુદ્દા રજૂ કરવામાં આવશે ગુજરાતના ખેડૂતો તરામ પોકારી જાય તેવી અનેક સમસ્યાઓ ભાજપ અને ભાજપની સરકારની અબજોપટી સાથેની મિલીભગતથી ઊભી થઈ શકે છે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે જાહેર મેળાવવાળા કાર્યક્રમના કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાનો દાવો ગુજરાત કોંગ્રેસે કર્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ કોરોનાનો કહેર ફેલાવવામાં કોઈ જ બાકી નથી રાખતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એવું લાગ્યું કે હું પણ હરીફાઈમાં ક્યાંક પાછળ રહી જાઉં છું એટલે ત્રણ તારીખે એક પરિપત્ર કર્યો અને પરિપત્ર મુજબ આવનારી નવ અને દસ તારીખે રાજ્યના મુખ્યમંત્રીશ્રી દરેક તાલુકા મથકે છસો છસો જણાને ક્લસ્ટર બનાવ્યા છે ત્રણ તાલુકાનું એક ક્લસ્ટર એવી રીતે છસો જણાઓને એકઠા કરી અને કોરોનાનો કહેર ફેલાવશે ભાષણ તો કેવા પૂરતું જ કરશે નામ આપ્યું છે સાત પગલાં ખેડૂત કલ્યાણના ત્યારે મારો પ્રશ્ન એ છે કે શહેરોમાં તો કોરોના ફૂઇલો ફાઇલો છે ગામડાઓ અત્યારે બાકાત રહ્યા છે એક બાજુ પાટીલ સાહેબ છે એ રેલીઓ ઉપર રેલીઓ કરે છે બધા જ નિયમોનો ભંગ કરીને અને હવે મુખ્યમંત્રી શ્રી તેમની હરીફાઈમાં જાણે આવ્યા હોય અને દરેક તાલુકા મથકે ખેડૂતોને સાત પગલાં ખેડૂત કલ્યાણના નામ મુજબ દરેક તાલુકા મથકે છસો જણાને એકઠા કરવાનો ઓફિશિયલી પરિપત્ર કર્યો છે નિયમો જે કોવિડ નાઇન્ટીનના છે એ મુજબ પચાસ જણાથી વ્યક્તિને મરણની વાત હોય કે લગ્ન પ્રસંગની વાત હોય કે ધાર્મિક કોઈ પણ મેળાવડો હોય તરણેતરણો મેળો પણ બંધ રાખ્યો હોય ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી પોતે આવો આદેશ કરે કે મારે ભાષણ કરવું છે અને છસો જણાને તમે ભેગા કરો તો આ તો ડાયરેક એવી વાત થઈ કે જે ગામડાઓમાં હજી સુધી કોરોના પગપેસરો નથી કર્યો એ કોરોનાને ગામડાઓમાં ધકેલવાનો મુખ્યમંત્રીશ્રીએ પોતે જાણે કોરોના પાસેથી કરાર કર્યો હોય જેવી રીતે પાટીલ રીતે મુખ્યમંત્રી સાહેબે ગામડાઓ માટે કરાર કર્યો હોય એવું હવે ગામડાઓમાં પણ કોરોના ફેલાવવાનું આ સરકારનું મુખ્યમંત્રીશ્રીનું ષડયંત્ર છે સામાન્ય માણસ પગપાળા જતા માણસને એક હજાર રૂપિયાનો દંડ કરતી આ સરકાર પોતાના મેળાવડાઓ કરવા માટે પોતાની વાહવાહી કરવા માટે તાલુકા મથકે છસો છસો જણાને એકઠા કરશે ત્યારે મુખ્યમંત્રીશ્રીને કિસાન કોંગ્રેસ વતી એક ચેતવણી છે અને સાથે વિનંતી છે કે તમે આ કાર્યક્રમને મોકૂફ રાખો જો તમે મોકૂફ નહીં રાખો તો તમારી સાથે પેરેલ કિસાન કોંગ્રેસ પણ આખા ગુજરાતમાં કાર્યક્રમો કરશે